નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે સર્જન તથા સહાર છે શિવ શિવ શબ્દના અક્ષરમાં શોક શયનનું સમાધિ સત્ય છે પછી એમાં ત્રણ પ્રકારના તાપને હરનારી શક્તિ છે વ વક્ષરમાં અમૃતવર્ષા સમાયેલી છે એટલે જ શિવમાં કલ્યાણની શાશ્વતતા અને નિરંતરતા છે આજ શિવ શબ્દનો સાચો અર્થ છે શિવમાં જીવન અને જગત બંનેનો સમાવેશ છે જ્યારે જીવન તથા જગતની દરેક ઘટનામાં આપણા કલ્યાણની સતત અનુભૂતિ થવા લાગે છે ત્યારે માનવું જોઈએ કે પોતાને શિવ તત્વની અનુભૂતિ થઈ રહી છે શિવમાં વિવેક તથા વૈરાગ્ય બંનેનો સમાવેશ થાય છે શિવનું નામ સ્મરણ થતું રહે તો આપો આપ જ વિવેકરૂપી ત્રીજું નેત્ર ખુલી જાય છે એની સાથે સાથે આપણો અંતર આત્મા દુર્ગુણો તથા પ્રવૃત્તિઓથી વિમુખ થઈને વૈરાગ્ય તરફ વળી જાય છે શિવ જ સહાર તથા સર્જન છે તેમના નૃત્યમાં સૃષ્ટિ અને તેની બધી જ સકારાત્મકતાનું સર્જન છે તો તેમના તાંડવ નૃત્યમાં સંપૂર્ણ નકારાત્મકતા તથા અસુરતાનો સહાર સમાયેલો છે શિવમાં શાસ્ત્ર તથા સંસ્કૃતિ બંને રહેલા છે શિવ શિવ કહેતા શિવનું ધ્યાન કરતાં ચિત્તમાં પેદા થયેલા પ્રકાશ આપણને શાસ્ત્રોનો બોધ કરી શકવાની તથા શાસ્ત્ર રચવાની શક્તિ આપે છે શિવની ચેતનાથી પેદા થયેલા એકતા સમતા તથા સુરચતાના ગુણ માનવ જીવનની સર્વોચ્ચ સંસ્કૃતિનું નિર્માણ કરે છે એટલે જ મહાશિવરાત્રિનું પર્વ વિશેષ મહત્ત્વ છે મહાશિવરાત્રિનું પર્વ મહાવધ તેરસના દિવસે ઉજવવામાં આવે છે આમ તો હિન્દુ ધર્મ ગ્રંથો અને માન્યતાઓ અનુસાર ભગવાન શિવને દરેક મહિનાઓની તેરસ પ્રિય છે પરંતુ મહા મહિનાની તેરસ તેમને અતિ પ્રિય છે સત્વગુણ રજોગુણ તથા તમોગુણ એ ત્રણેયમાંથી તમોગુણ દિવસે કરતાં રાત્રે વધારે હોય છે એટલા જ કારણે ભગવાન એ પોતાના નિરાકાર સ્વરૂપનું પ્રતિક એવા લિંગના પાદુર્ભાવ માટે મહા મહિનાની તેરસની મધ્યરાત્રિ પસંદ કરી છે મહાશિવરાત્રિ પર્વનું મહત્ત્વ તથા મહિમા ગરૂડપુરાણ પદ્મપુરાણ સંક સ્કંદનપુરાણ શિવપુરાણ અગ્નિપુર્ણ વગેરેમાં જોવા મળે છે શિવરાત્રિને પર્વ વિશે ફક્ત એક જ પ્રકારની કથા નથી અનેક કથાઓ છે પરંતુ બધી કથાઓનું સ્વરૂપ તથા વર્ણન એક સરખું જ છે એ દિવસે લોકો વ્રત કરે છે તથા શિવના મહિમાનું ગુણગાન કરે છે અને બીલીપત્ર ચડાવીને ભગવાન શિવની પૂજા કરે છે પ્રાચીન ગ્રંથો અનુસાર આ સૃષ્ટિની પહેલાં સત અને અસત ન હતા ફક્ત ભગવાન શિવ હતા મહાશિવરાત્રીનું પર્વ માત્ર દેખાડો કરવા માટે ઉજવાતું નથી તે અત્યંત વિશિષ્ટ તથા આધ્યાત્મિક પર્વ છે એટલે મહાશિવરાત્રી કહેવામાં આવે છે શિવને મહાકાળ કહેવાય છે પરમેશ્વરના ત્રણ રૂપોમાંથી શિવરાત્રીના દિવસે એક રૂપની ઉપાસના કરવામાં આવે છે આ પર્વ વિશે ગોસ્વામી તુલસીદાસજીએ ભગવાન નામ મુખે કેવડાવ્યું છે કે શિવદ્રોહ મમ દાસ કવા સો નપને હુમોનય ભાવા આ પર્વના મહત્વ વિશે શિવસાગરમાં કહ્યું છે દેવત્ય વિષ્ણુ વિરંગચી શક્તિસયુક્ત જગદ મંત્રમ નનામી તંત્રાત્મ શિવમ આનો અર્થ એ છે કે વિવિધ શક્તિઓ વિષ્ણુ તથા બ્રહ્મ જેમના કારણે દેવી અને દેવતાના રૂપમાં બિરાજમાન છે કારણે જગતનું અસ્તિત્વ છે જે યંત્ર છે મંત્ર છે એવા તંત્રના રૂપમાં બિરાજમાન ભગવાન શિવને નમસ્કાર છે મહાશિવરાત્રી પર્વનું જ્યોતિષની દ્રષ્ટિએ પણ મહત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેરસની તિથિએ ચંદ્રમાં બહુ ક્ષીણ અવસ્થામાં પહોંચી જાય છે એટલે જ મનના ભાવ પણ ચંદ્રમાની કળાઓની જેમ ઘટતા કે વધતા રહે છે કેટલીક વાર માણસનું મન ખૂબ દુઃખી હોય છે અને તે માનસિક મુશ્કેલીઓનો સામનો કરે છે આથી તેમણે ભગવાન શિવની ભક્તિ કરવી જરૂરી છે આમ તો દર મહિનાની શિવરાત્રિએ ભગવાન શિવની પૂજા કરવાથી આપણો ચંદ્ર બળવાન બને છે પરંતુ જો દર મહિને પૂજન ન કરી શકાય તો મહારાત્રિના દિવસે ભગવાન શિવનું વિવિધતમ પૂજન અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત સૂર્ય ભગવાન પણ મહાશિવરાત્રિ સુધી ઉત્તરાયણમાં આવી ગયા હોય છે એ સમય ઋતુ પરિવર્તનનો સમય છે તે સમય વસંત ઋતુના આગમનનો સમય છે વસંત ઋતુના કારણે મન ઉલ્લાસ તથા ઉમંગથી ભરપૂર હોય છે એ વખતે કામદેવનો પણ વિકાસ થાય છે આ કારણે કામજનિત ભાવનાઓ પણ અંકુશ રાખવા માટે ભગવાન શિવની આરાધના કરવી જરૂરી છે ભગવાન શિવને કામનો નાશ કરનાર માનવામાં આવ્યા છે તેથી જ મહાશિવરિત્રા દિવસે તેમનું પૂજન કરવાથી કામવાસના પર અંકુશ મૂકી શકાય છે એ સમયે ભગવાન શિવની આરાધનાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગોનો સંબંધ જ્યોતિષની દૃષ્ટિએ બાર ચંદ્ર રાશિઓ સાથે માનવામાં આવ્યો છે મહા શિવરાત્રિ વિશે કહેવામાં આવ્યું છે કે શિવરાત્રિમાં તેરસ ચૌદસ તથા અમાસ એ ત્રણેય સ્થિતિનો સ્પષ્ટ થતો હોય તે શિવરાત્રીને અતિ ઉત્તમ માનવામાં આવે છે મહાશિવરાત્રી વિશે અનેક માન્યતાઓ છે કે એક માન્યતા અનુસાર ભગવાન શિવજીએ એ દિવસે બ્રહ્માના રૂપમાં ભદ્રના રૂપમાં અવતાર લીધો હતો એ દિવસે પ્રલયના સમયે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરતાં કરતાં સમસ્ત બ્રહ્માંડને પોતાનું ત્રીજું નત્ર ખોલીને ભસ્મ કરી નાખ્યું છે એટલે એ જ તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે એ જ કારણે મહાશિવરાત્રીને રાત્રિ પણ કહેવામાં આવે છે ભગવાન શિવ સૃષ્ટિના વિનાશ તથા નવસર્જન એ બંનેની વચ્ચે એક કડી જોડવાનું કાર્ય કરે છે પ્રલયનો અર્થ છે કષ્ટ અને પુનઃસ્થાપનાનો અર્થ છે સુખ આથી જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન શિવને સુખ આપનારા માનવામાં આવ્યા છે એટલે જ શિવરાત્રી પર ભગવાન શિવની આરાધના કરવાની વાત અનેક ગ્રંથોએ કરી છે અનેક રીતે પૂજા અનુષ્ઠાન કરવાનું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે જે માણસ પોતાના સ્વાર્થ ભાવનો ત્યાગ કરીને પરોપકાર કરે છે એ જ સાચો શિવ ઉપાસક છે જ્યારે આપણા મનમાં એવો વિચાર આવે છે ત્યારે આપણે આપણા સ્વજનોની સાથે જૂઠ છરકપટ છેતરપિંડી બેમાની ઈર્ષા દ્રેષ વગેરેથી મુક્ત થતા જઈએ છીએ જો શિવરાત્રિ પર્વના દિવસે આ મહાન માર્ગે ચાલવાનો સંકલ્પ ન કરીએ તો શિવનું વ્રત તથા પૂજન માત્ર એક આંડબળ જ બની રહેશે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ